विद्यार्थी मित्रों, मायसेल्फ हार्दिक सर, श्री सारस्वत विद्यालय वापी में आप सौनु स्वागत है। मित्रों, अपने लास्ट टाइम प्रकरण बे मा मोनेरा विषे बात करी, आज आपणे प्रोटिस्टा विषे बात करशुं अने एनी अंदर जोवा मळतुं वैविध्य प्रोटिस्टा शू छे एना विषे बात करशुं। आपणे पांच सृष्टि वर्गीकरण विषे बात करी त्यारे कह्युं हतुं के मोनेरा, प्रोटिस्टा, फूग, वनस्पति सृष्टि, प्राणी सृष्टि वगैरे वगैरे। एटले एमां प्रोटिस्टा एटले के प्रथम जीव, प्रोटिस्टा एटले प्रथम जीव एवो एनो मतलब कर्यो हतो। तो ए सृष्टि प्रोटिस्टा विषे मित्रों बात करिए, सौ ध्यान आपशो अहीं। तो ए प्रोटिस्टा जे छे मित्रों एक कोशी छे अने सुकोष केन्द्रीय सजीवो छे। सौथी अगत्यनी वात के एक कोषीय रचना छे अने पाछा सुकोष केन्द्रीय रचना छे। आपणे आदि कोष केन्द्रीय कोष जोया, अहीं रचना मित्रों केवी छे, सुकोष केन्द्रीय कोष एटले के यूकेरियोटिक सेल जे छे एनु कद अंदाजित 10-100 माइक्रोमीटर जेटलुं होय छे। कद नानुं छे। कोष दीवाल सेल्युलोजनी बनेली होय या तो अभाव होय, मित्रों होय तो कोष दीवाल सेल्युलोजनी बनेली होय आ तो पछी अभाव पण होय शके। एनी अंदर मित्रों विविध अंगिकाओ हाजर छे। आपणे हमणां ज कह्युं के ए सुकोष केन्द्रीय सजीवो छे ने सुकोष केन्द्रीय सजीवोमां विविध पटलमय अंगिकाओ हाजर होय छे। એમાંની એક અંગિકા રિબોઝોમની વાત કરીએ તો એની અંદર સુકોષ કેન્દ્રીયમાં જોવા મળતા રિબોઝોમ્સ, એમાં ATS પ્રકારના S એટલે કે સ્વેડબર્ગ એનો યુનિટ છે, ATS પ્રકારના રિબોઝોમ્સ ધરાવે છે મિત્રો। પ્રજનન અલગ અલગ રીતે કરી શકે છે આ પ્રોટિસ્ટા। પ્રજનન અલિંગી રીતે પણ કરે અને લિંગી પ્રજનન પણ કરી શકે છે મિત્રો। એ અલિંગી પ્રજનન મોટેભાગે દ્વિભાજન અને બીજાણુ નિર્માણ દ્વારા કરે છે। કોણ? પ્રોટિસ્ટાની વાત કરું છું મિત્રો। પ્રજનન, અલિંગી પ્રજનન એ દ્વિભાજન અથવા તો બીજાણુ નિર્માણ દ્વારા કરે છે, જ્યારે લિંગી પ્રજનન એ યુગ્મક સંલયન દ્વારા એટલે જન્યુઓના ભેગા મળવાથી લિંગી પ્રજનન કરે છે, જેને આપણે અહીંયા નામ આપશું યુગ્મક સંલયન। એનો મતલબ એ કે બંને રીતે અલિંગી અને લિંગી પ્રજનન દર્શાવે છે મિત્રો। પ્રોટિસ્ટાની વાત આપણે કરી રહ્યા છે તો એ પ્રોટિસ્ટાને હું અહીંયા વિવિધ ઉપસૃષ્ટિઓમાં આપણે એને વહેંચી છે। ઉપસૃષ્ટિ ક્રાઇઝોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ। મિત્રો, પાંચ ઉપસૃષ્ટિમાં એને આપણે ડિવાઈડ કરી દીધી। કોને? સૃષ્ટિ પ્રોટિસ્ટાને પાંચ ઉપસૃષ્ટિમાં મિત્રો એને ડિવાઈડ કરી। હવે એમાંથી જે આ જે ક્રાઇઝોફાઇટા, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ આ જે છે મિત્રો, આ ત્રણ સ્વાવલંબી છે। મિત્રો ધ્યાન આપશો ફરીથી, ક્રાઇઝોફાઇટા, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ આ જે ત્રણ છે, પહેલા ત્રણ એ સ્વાવલંબી છે, ત્યારબાદ આ ચોથા ક્રમે જે સ્લાઇમ મોલ્ડ છે મિત્રો, સ્લાઇમ મોલ્ડ એ પરાવલંબી છે, અને ત્રીજો જે છે પ્રજીવ એ ચલિત છે। એટલે એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દીધા, સ્વાવલંબી, પરાવલંબી અને ચલિત। તો સૌથી પહેલાં તો સૃષ્ટિ પ્રોટિસ્ટાને મિત્રો આ પાંચ ઉપસૃષ્ટિમાં એના નામ યાદ રાખજો કાળજીપૂર્વક। નંબર એક ક્રાઇઝોફાઇટા, નંબર બે ડાયનોફ્લેજેલેટ્સ, નંબર ત્રણ યુગ્લિનોઇડ, નંબર ચાર સ્લાઇમ મોલ્ડ અને નંબર પાંચ પ્રજીવ। હવે આપણે સૌથી પહેલાં ક્રાઇઝોફાઇટામાં મિત્રો ચર્ચા કરીએ તો મેં હમણાં કીધું તેમ એ સ્વાવલંબી છે। સ્વાવલંબી આવે ને એટલે તરત જ આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા યાદ આવે, ઉત્પાદકો યાદ આવે મિત્રો। એના ઉદાહરણોની વાત કરીએ, નામ સાંભળ્યું હશે તમે આ ડાયટમ્સ,
हाँ डेजमीड्स जेने आपणे गोल्डन लील पण कहीए छे। मित्रों आ जे रंग जे छे ने आ रंग केवी रीते मळे, वनस्पतिने पण रंग मळे छे, फूलोने रंग मळे छे, फळने रंग मळे छे, बीजने रंग मळे, तो आ रंग आपनार कोण? तो ए रंग आपे छे रंजक द्रव्यो। तो मित्रों अहीं जे रंजक द्रव्योनी वात करीए तो अहीं रंजक द्रव्य तरीके क्लोरोफिल ए, क्लोरोफिल सी અને ઝેન્થોફિલ આવેલા છે। મિત્રો કયા કયા છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ, અને ઝેન્થોફિલમાં ખાસ કરીને ફ્યુકોઝેન્થિન હાજર છે। મિત્રો તો આ જે રંજક દ્રવ્યો છે એની હાજરીના લીધે મિત્રો એ એના રંગ એને મળે છે। તો ક્રાઇઝોફાઇટાની વાત કરીએ છીએ એમાં જાણીતું ઉદાહરણ ડાયટમ્સ, ડેઝમીડ્સ વગેરે। હવે એ ક્યાં જોવા મળશે? સૌથી પહેલો પ્રશ્ન થાય ક્યાં જોવા મળે, તો કે મીઠા પાણીમાં અને સમુદ્રમાં જોવા મળશે। એટલે કે મીઠું પાણી, ખારું પાણી બંને પ્રકારના માધ્યમમાં જોવા મળશે, અને ખાસ કરીને મિત્રો એ પ્લવકો તરીકે હોય છે। પ્લવકો જેને આપણે પ્લેંક્ટોન્સ કહીએ છીએ, એ તરતા અંદર ફર્યા કરતા હોય છે, પ્રવાહની સાથે ધક્કો ખાયા કરતા હોય છે, પ્લવકો તરીકે હોય છે। હમણાં જ વાત કરી કે પ્રકાશ સંશ્લેષી અહીંયા આવ્યું ને, સ્વાવલંબી છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, રંજક દ્રવ્યો ધરાવે છે, અને વનસ્પતિની જેમ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે, પોતાનો ખોરાક મિત્રો એ પોતે બનાવે છે। અહીં એના શરીર રચનામાં જોઈએ તો સિલિકાયુક્ત કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે। હમણાં આપણે ચર્ચા કરી સેલ્યુલોઝની હોય અથવા તો અભાવ હોય, પણ મિત્રો અહીંયા ખાસ સેલ્યુલોઝની કોષ દિવાલ છે, સાથે સાથે એની દિવાલમાં સિલિકા એટલે રેતી કણો સિલિકાયુક્ત કોષ દિવાલ ધરાવે છે, અને મૃત્યુ પછી પણ આ કોષ દિવાલ નાશ થતી નથી। આ સજીવનું મૃત્યુ થાય પછી પણ એની કોષ દિવાલ જીવંત રહે છે અને દરિયાના તળિયે જમા થયા કરે છે, અને પડ પર સ્તર બંધાઈને આ કોષ દિવાલો દ્વારા પથ્થરોનું નિર્માણ કરે છે, તળિયે સ્તરનું નિર્માણ કરે છે। મિત્રો એને ડાયટોમાઇટ અથવા તો ડાયટોમિસિયસ પૃથ્વી, ડાયટોમાઇટ્સ કહેવાય। શું કહેવાય મિત્રો? આ જે સ્તરો બન્યા એની અંદર શું છે? તો આ ડાયટમ્સના સિલિકાયુક્ત દિવાલોના અવશેષો છે, એના દ્વારા સ્તરીકરણ થયું છે। મિત્રો આ સમુદ્રમાં મુખ્ય ઉત્પાદકો છે, ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીંથી બની શકે છે, આપણે પછી પ્રશ્નો પણ જોઈએ, પહેલાં આને સમજી લઈએ। સમુદ્રમાં મુખ્ય ઉત્પાદકો છે પ્રકાશ સંશ્લેષી છે, એના ઉપયોગની વાત કરીએ, ઉપયોગ પરથી પણ મિત્રો પ્રશ્ન આવી શકે। આપણે વાત કરીએ છીએ ક્રાઇઝોફાઇટાની, તેલ ચાસણી વગેરેના ગાળણમાં એટલે કે ફિલ્ટરેશન માટે, એને ફિલ્ટર કરવા માટે ધ્વનિરોધક, ઉષ્મારોધક તરીકે, સાઉન્ડ પ્રૂફ સિસ્ટમ બનાવવા ઉષ્મારોધક તરીકે, અને પોલિશિંગમાં કોઈક વસ્તુને પોલિશિંગમાં એના ઘટકો વપરાય છે, એ આ પથ્થરો જે છે ડાયટોમાઇટ્સ ઉપયોગી છે। મિત્રો યાદ રાખજો ખાસ ઉપયોગો, ફરીથી કહું છું, ગાળણમાં, ધ્વનિરોધક, ઉષ્મારોધક, પોલિશિંગમાં વગેરે, અને આપણે કીધું તેમ એના રંજક દ્રવ્યોને પણ યાદ રાખજો, એની પાસે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ છે, અને ઝેન્થોફિલમાં ખાસ ફ્યુકોઝેન્થિનની હાજરી છે। મિત્રો તો આ થયું ક્રાઇઝોફાઇટા જે સ્વાવલંબી છે। મિત્રો આગળ વધીએ ધીમેથી, ડાયનોફ્લેજલેટ્સ બીજા નંબર પર આપણે ઉપસૃષ્ટિમાં આગળ વધીએ છીએ। ડાયનોફ્લેજલેટ્સ તો એની વાત કરીએ શું છે, એના ઉદાહરણ સૌથી પહેલા તો લઈ લઈએ, ગોનિયોફ્લેક્સ, નોક્ટિલ્યુકા, સેરેટિયમ। ગોનિયોલેક્સ, નોક્ટિલ્યુકા, સેરેટિયમ, આપણે જિમ્નોડિયમ પણ લઈ શકીએ, જિમ્નોડિનિયમ પણ એનું ઉદાહરણ છે, જિમ્નોડિનિયમ, ગોનિયોલેક્સ, નોક્ટિલ્યુકા, સેરેટિયમ। આ જે મિત્રો હું નામ બોલી રહ્યો છું આ બધા ડાયનોફ્લેજલેટ્સ છે, આ પણ કેવા છે? સ્વાવલંબી જ છે, આ પણ સ્વાવલંબી છે। મિત્રો આગળ વધીએ, એનું નિવાસ સ્થાન તો ખારા પાણીમાં,
કેવા પાણીમાં? ખારા પાણીમાં હોય છે. મિત્રો અહીંયા આપણે જોયું કે મીઠા પાણીમાં અને સમુદ્રમાં બંને સ્થાન હતા. અહીં કેવું છે? ખારા પાણીમાં જોવા મળે છે, મીઠું પાણી નથી, ખારા પાણીમાં એની હાજરી છે. રંગની વાત કરીએ તો લીલા, પીળા, બદામી, વાદળી, રાતા, એનો મતલબ અહીં વિવિધ રંગો છે મિત્રો, વિવિધ રંગો છે. અને ફરીથી રંગ આવ્યા તો એ રંગ માટે જવાબદાર શું હશે? તો રંગ માટે જવાબદાર હશે રંજક દ્રવ્યો, વિવિધ રંજક દ્રવ્યોની હાજરી મિત્રો. તો રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ, સી, ઝેન્થોફિલ આના જેમ જ કોમન છે. પણ અહીં જે હતું, અહીંયા ફ્યુકોઝેન્થિન હતું ક્રાઇઝોફાઇટામાં મિત્રો, અહીં જે છે અહીં ડાયનોઝેન્થિન છે. તો યાદ રાખશો આ જે બધા રંગો મળ્યા છે, હા, આ બધા રંજક દ્રવ્યોના લીધે એમને રંગો મળ્યા છે મિત્રો. પ્રકાશ સંશ્લેષણ કરે છે, આ પણ કરતા હતા, પોતાનો ખોરાક બનાવે છે, સ્વાવલંબી છે, હમણાં જ કીધું મેં તમને. આગળ વધીએ. હવે ઘણી વખત મિત્રો આ જે ગોનિયોલેક્સ જે છે, આ ડાયનોફ્લેજલેટ્સ, એનું બહુ ઝડપી ગુણન થાય. ઝડપી ગુણન એટલે એકદમ ફટાફટ 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 સંખ્યામાં વધે, ઝડપી ગુણન થાય, અને એના કારણે આખું દરિયાનું જે પાણી છે ને એ લાલ રંગનું બને, એકદમ ઝડપી ગુણન થવાના લીધે પથરાઈ જાય. એટલા બધા વધી જાય કે આપણે એને રેડ ટાઇડ્સ કહીએ છીએ. ખાસ યાદ હશે તમને આવો શબ્દ, રેડ ટાઇડ્સ. આખો દરિયાનું જે પાણી છે આપણે ઉપરથી સપાટીથી જોતા લાલ રંગનું બન્યું હોય ને એવું આપણે લાગે છે. શાના લીધે? એ આ ગોનિયોલેક્સનું ખૂબ ઝડપી ગુણન થયું હોય છે, અને ઝડપી ગુણનના લીધે એના રંગના લીધે પાણી આખું લાલ થયું હોય એવું લાગે છે મિત્રો. રેડ ટાઇડ્સ જેને કહીએ છીએ. આગળ વધીએ. આ જે જિમ્નોડેનિયમ અને ગોનિયોલેક્સ બંને ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. આ બંને, ગોનિયોલેક્સ અને જિમ્નોડિયમ, બંને ઝેરી દ્રવ્યોનો, ટોક્સિક સબસ્ટન્સનો પણ એ સ્ત્રાવ કરે છે મિત્રો, જે દરિયાઈ સજીવોને અસર કરે છે. કોને અસર કરે છે? દરિયાઈ સજીવોને અસર કરે મિત્રો. અને એના દ્વારા શું થશે? એ આહાર શૃંખલામાં એન્ટર થઈ જાય. દરિયાઈ સજીવોને અસર કરે જેની, પણ એ માછલીઓમાં જાય, અન્ય સજીવોમાં જાય, માછલી ફરી મનુષ્ય દ્વારા ખવાય, આમ કરીને આહાર શૃંખલામાં એન્ટર થઈ જાય મિત્રો. આહાર શૃંખલામાં એન્ટર થઈ જાય તો એ મનુષ્યમાં એ પ્રવેશે આ દ્રવ્યો, ટોક્સિક સબસ્ટન્સ, તો એ પેરાલિસિસ એટલે કે લકવો પણ કરી શકે છે, પેરાલિસિસ થઈ શકે છે મિત્રો આના દ્વારા. તો આ એની વિષારી અસર છે અહીં. ઓકે, આગળ વધીએ. હવે એની પાસે પ્રકાશજનક કણિકાઓ છે આ ડાયનોફ્લેજલેટ પાસે. વિષારી દ્રવ્યો જોયા, ઝડપી ગુણન કરે, દરેકનું કંઈક ને કંઈક વૈવિધ્ય છે. પ્રકાશજનક કણિકાઓને લીધે એ શું દર્શાવે છે? જૈવ સંદીપ્તતા, એટલે કે એ રાત્રિ, એને રાત્રિ પ્રકાશ તરીકે પણ એ ચમકતા દેખાય. એ શું કહેવાય એને આપણે? જૈવ સંદીપ્તતા, એટલે કે એ લાઇટ ચાલુ હોય ને એવો તમને, અંધારામાં લાઇટ ચાલુ હોય ને એવો તમને ભાસ થાય, તો આ જૈવ સંદીપ્તતા પ્રકાશજનક કણિકાઓને લીધે એ દર્શાવે છે. રાત્રિ પ્રકાશ તરીકે પણ એને ઓળખાય છે. આ ડાયનોફ્લેજલેટની એની ઓળખાણ છે મિત્રો. તો આમાં ખ્યાલ આવ્યો હશે, ક્રાઇઝોફાઇટા અને ડાયનોફ્લેજલેટ્સ, આપણે આ બે સ્વાવલંબી ઉપસૃષ્ટિની વાત થઈ. આગળ વધું છું મિત્રો. એમાં હવે છે યુગ્લિનોઇડ, આ પણ સ્વાવલંબી છે મિત્રો. યુગ્લિનોઇડ નામને ધ્યાન આપશો, નામની ઉપર, યુગ્લિના પેરાનીમાં યુગ્લિનોઇડમાં આવશે. યુગ્લિના તમે નામ સાંભળ્યું હશે એમાંથી. અહીં કોષ દિવાલનો અભાવ છે. ઉપર મેં કીધું હતું કે કોષ દિવાલ સેલ્યુલોઝની હોય અથવા તો અભાવ હોય, એટલે કે ન પણ હોય, તો અહીં કોષ દિવાલનો મિત્રો અભાવ છે. મુખ્યત્વે મીઠા સ્થિર પાણીમાં જોવા મળશે મિત્રો. મુખ્યત્વે કેવા છે? એ મીઠા અને સ્થિર પાણી, વહેતું પાણી નથી મિત્રો. અહીં પાણી કેવું છે મિત્રો? સ્થિર પાણીમાં એ જોવા મળશે. હવે એની અંદર રંજક દ્રવ્યોની જો વાત કરીએ મિત્રો, તો રંજક દ્રવ્યો તરીકે ક્લોરોફિલ એ, બી, ઝિયોઝેન્થિન હાજર હોય છે મિત્રો. અહીં કયા છે? રંજક દ્રવ્યો તરીકે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી,
ઝિયોઝેન્થિન હાજર છે. તો અહીં ક્લોરોફિલ એ હતું, સી હતું, ઝેન્થોફિલ હતું, અહીં પણ એ સી અને ઝેન્થોફિલ હતું, અહીં ક્લોરોફિલ એ બી અને ઝિયોઝેન્થિન હાજર છે. મિત્રો હવે એની ખાસ વિશિષ્ટતા જોઈએ. સૂર્યપ્રકાશ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એને જ્યારે સૂર્યપ્રકાશ મળે છે ત્યારે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ જ્યારે એને ન મળે ત્યારે એ પરાવલંબી બની જાય છે. મિત્રો યાદ રાખજો, સૂર્યપ્રકાશ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ જ્યારે સૂર્યપ્રકાશ એને ન મળે, સૂર્યપ્રકાશ ન મળે ત્યારે એ પરાવલંબી બની જાય છે. મિત્રો યાદ રાખજો, અહીંયા આમ તો એ સ્વાવલંબી જ છે, પણ સૂર્યપ્રકાશ ન મળે ત્યારે પરાવલંબી બની જશે. એક કે બે કસા ધરાવે છે. કસા શું છે? કસા વિશે મોનેરામે મેં તમને વાત કરી હતી, ફ્લેજેલા ધરાવે છે. અલિંગી પ્રજનન સમયે કસા નાશ પામે છે અને પ્રજનન બાદ કસાનું નિર્માણ થઈ જાય છે. એટલે જ્યારે અલિંગી પ્રજનન સમયે કસા મિત્રો નાશ પામે છે અને પ્રજનન પૂર્ણ થાય પ્રજનન બાદ એ કસાનું નિર્માણ થાય છે. મિત્રો આ એનું વૈવિધ્ય છે, એની ઓળખાણ છે. તો યાદ રાખશો આ ખાસ છે કે સૂર્યપ્રકાશ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ જ્યારે ન મળે ત્યારે એ મિત્રો કેવા એ પરાવલંબી બની જાય છે. તો આ ત્રણ સ્વાવલંબી આપણે જોયા, ક્રાઇઝોફાઇટા, ડાયનોફ્લેજલેટ્સ, યુગ્લિનોઇડ્સ, દરેકની કંઈક ને કંઈક ઓળખાણ છે. મિત્રો આગળ વધીએ. સ્લાઇમ મોલ્ડ હવે એ પરાવલંબી છે. મિત્રો તો યાદ રાખજો કેવા છે, પરાવલંબી. મૃતોપજીવી આદિજીવો છે. મૃતોપજીવી આપણે ઉપભોગી અને વિઘટકો વિશે જાણીએ છીએ. મૃતોપજીવી એટલે કે મૃતદેહોમાંથી પોષણ મેળવે, એને સડાવે, એનું વિઘટન કરે અને એમાંથી પોષણ મેળવે, તો મૃતોપજીવી આદિજીવો છે. અનુકૂળ સંજોગોમાં સમૂહ બનાવે અને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાય. અનુકૂળ સંજોગોમાં શું બનાવે મિત્રો? જે ગ્રુપ બનાવે, સમૂહ બને, અનુકૂળ સંજોગોની વાત છે. આ ખાસ જોવું, અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ સંજોગોમાં ભેગા થઈને જે સમૂહ બનાવે તો એ પ્લાઝ્મોડિયમ કહેવાય. તમે પ્લાઝ્મોડિયમ નામ સાંભળ્યું છે, મેલેરિયા સાથે નામ સંકળાયેલ છે, પછી એની આગળ વાત કરશું આપણે. પ્રતિકૂળ સંજોગોમાં ફળ સ્વરૂપે એ રહે છે. પ્રતિકૂળ સંજોગોમાં કેવા રહે છે? ફળ સ્વરૂપે. અને જ્યારે સંજોગો અનુકૂળ બને છે ત્યારે એ પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતું સ્વરૂપ ધારણ કરે છે. મિત્રો આપણે એને કૂટ ફૂગ અથવા ફોલ્સ ફંગસ, અસત્ય ફૂગ પણ કહીએ છીએ. કોની વાત કરીએ છીએ આપણે? સ્લાઇમ મોલ્ડ વિશે વાત કરી રહ્યા છે. એને અસત્ય ફૂગ, એટલે ફૂગ જેવી એને આપણે શું કહેવાય, ફૂગ જેવું આપણે કહી દીધું અહીંયા એને. ક્લોરોફિલનો અભાવ છે, ક્લોરોફિલ પણ નથી, એટલે ફૂગની નજીકના જેવા લાગે છે. ઓકે, ઉદાહરણ છે એનું ફાયસેરમ અને બીજું છે ટ્યુબીફેશ, જે આ બંને એના ઉદાહરણ છે. ફાયસેરમ જાણીતું ઉદાહરણ છે, આ કૂટ ફૂગ છે, અસત્ય ફૂગ છે. સ્લાઇમ મોલ્ડની મિત્રો આપણે અહીં વાત કરી રહ્યા છે, આ પરાવલંબી છે. તો આ ત્રણ હતા સ્વાવલંબી, આ છે પરાવલંબી. આગળ વધીએ મિત્રો. હવે આવ્યા ચલિત પ્રજીવો. કેવા પ્રજીવો? ચલિત પ્રજીવો. તો ચલિત એનો મતલબ હલનચલન, પ્રચલન કરી શકે છે. તો એની પાસે કંઈક એવી રચના હશે જેના દ્વારા એ ચલિત એને કહ્યા છે પ્રજીવ. અને એની અંદર એને ચાર જૂથમાં મિત્રો એને વહેંચ્યા છે. તો એ ચાર જૂથ કયા? તો પહેલું છે મિત્રો રાઇઝોપોડા, અથવા એને અમીબોઇડ પણ કહીશું આપણે. રાઇઝોપોડા, અમીબોઇડ એટલે અમીબા જેવા. તમે અમીબા એનું ઉદાહરણ છે, અમીબા છે, આર્સેલા છે, એન્ટામીબા છે. તો અમીબા તમને ખ્યાલ છે, ખોટા પગો જેવી રચના એની પાસે, ફોલ્સ લેગ. એના જે ખોટા પગો છે એના દ્વારા એ હલનચલન કરે છે, આગળ વધે છે. તો એટલા માટે અહીંયા રાઇઝોપોડા, અમીબોઇડ નામ આપ્યું છે. ઉદાહરણો પણ ખાસ યાદ રાખજો, અહીંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે. ફ્લેજેલેટા, હવે નામ આવ્યું ફ્લેજેલા. ફ્લેજેલા એટલે તો કશા, કશાધારી જેવા. ટ્રિપ્નોસોમા એનું ઉદાહરણ અહીંયા આપણે લીધું છે. ફ્લેજેલા જેવી રચના ધરાવે, એના દ્વારા હલનચલન પ્રચલન. અહીં કેવું હતું? અમીબા જેવા ખોટા પગ જેવી રચના, અહીં કશા જેવી રચના. ત્યાર પછી સ્પોરોઝુઆ,
स्पोर्स એટલે કે બીજાણુ, બીજાણુ જેવી રચના ઉત્પન્ન કરે પ્લાઝ્મોડિયમ. અહીંયા જ આપણે વાત કરીને એક સમૂહ બનાવે પ્લાઝ્મોડિયમ શબ્દ આવ્યો. ફરીથી અહીંયા પણ સ્પોરોઝોઆ પ્લાઝ્મોડિયમ, આપણે પ્રજીવને આ ઉદાહરણમાં પ્લાઝ્મોડિયમ આપણે પ્લાઝ્મોડિયમને ઓળખીએ છીએ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ મેલેરિયાનું જીવનચક્ર તમે જ્યારે ભણશો ત્યારે તમે એના વિશે વિગતે આપણે વાત કરીશું. તો આ પ્લાઝ્મોડિયમને તમે જાણો છો સ્પોરોઝોઆમાં. ત્યાર પછી સિલિયોફોરા. સિલિયો, સિલિયા એટલે શું? તો કે પક્ષ્મ, પક્ષ્મ એટલે સિલિયા, અને ફ્લેજેલા એટલે કશા. મિત્રો અંગ્રેજી નામ છે એના ઉપરથી નામ બન્યા હોય છે. સિલિયોફોરા પેરામિશિયમ વર્ટિસેલા. તો તમને ખ્યાલ છે કે પેરામિશિયમના બોડી સરફેસ પર નાના નાના પક્ષ્મો છે, એના સપાટી પર ઘણા બધા પક્ષ્મો છે. તો એ પક્ષ્મોની હાજરીમાં એને હલનચલન પ્રચલનમાં મદદ કરે છે. આપણે વાત અહીંયા કરી મિત્રો, શું કીધું? ચલિત. ચલિત એટલે એના ઉપરથી ક્યાં પ્રકારો જોઈ રહ્યા છે મિત્રો? ફરીથી હા, તો રાઇઝોપોડા, ફ્લેજેલેટા, સ્પોરોઝોઆ, સિલિયોફોરા. તો મિત્રો આ થઈ સૃષ્ટિ પ્રોટિસ્ટા. સૃષ્ટિ પ્રોટિસ્ટાની 5 ઉપસૃષ્ટિઓ ક્રાઇઝોફાઇટા, ડાયનોફ્લેજલેટ, યુગલિનોઇડ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ, એમાંની પ્રથમ 3 જે છે એ સ્વાવલંબી છે. આ સ્લાઇમ મોલ્ડ જે છે એ પરાવલંબી છે, અને પ્રજીવ જે છે એ ચલિત છે. તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો હવે કેટલાક એમસીક્યુ જોઈએ. તો અહીં ધ્યાન આપશો, નીચેનામાંથી કયા ચલિત પ્રોટિસ્ટા છે? આપણે પ્રોટિસ્ટાની વાત કરી એના ઉપર જ આધારિત છે અહીં મિત્રો. પ્રશ્નને ધ્યાનથી વાંચીએ, નીચેનામાંથી કયા ચલિત પ્રોટિસ્ટા છે? અગત્યનો શબ્દ છે ચલિત. પ્રોટિસ્ટા તો જોયા, તો મિત્રો તમને યાદ આવ્યો છે 3 સ્વાવલંબી હતા, 1 પરાવલંબી અને છેલ્લું જે હતું ને પ્રજીવવાળું એ ચલિત તમને યાદ હશે. ઉદાહરણો લઈએ, ડાયનો, એના ઓપ્શન્સ લઈએ, ડાયનોફ્લેજલેટ્સ, ડાયટમ્સ, સ્પોરોઝોઆ કે એક પણ નહીં. તો ચલિત પ્રોટિસ્ટાને યાદ કરીએ મિત્રો, ચલિત પ્રોટિસ્ટા તો અમીબોઇડ, રાઇઝોપોડા, ફ્લેજેલેટા યાદ હશે, સ્પોરોઝોઆ અને સિલિયોફોરા. તો આ જે 4 જે છે એ ચલિત પ્રોટિસ્ટા હતા. તો એમાંથી તમને તરત જ ધ્યાન આવી જવું જોઈએ કે અહીં આન્સર આપણો કયો આવે છે, સ્પોરોઝોઆ જે છે એ ચલિત પ્રોટિસ્ટા છે. બાકીના આ તો કેવા છે, ડાયનોફ્લેજલેટ્સ ને ડાયટમ્સ તો એ સ્વાવલંબી હતા મિત્રો. તો અહીં થિયરીનો કન્સેપ્ટ જે આપણે આગળ કરાવ્યો એ જો પરફેક્ટ તમે વાંચ્યો હોય તો તમે આવા આન્સર આપી શકો છો. આ જ પ્રશ્નને ઉલટાવીને પણ પૂછી શકે છે મિત્રો, સ્પોરોઝોઆ કેવા? તો એ ચલિત પ્રોટિસ્ટા છે, એવો બીજો પ્રશ્ન એના પરથી બની શકે છે. આગળ વધીએ, સાબુદાની, અગત્યનો શબ્દ છે સાબુદાની, એટલે કે સાબુનું બોક્સ, સાબુની ટ્રે જેવા લાગતા પ્રોટિસ્ટા કયા? તો એના અહીં ઉદાહરણ આપ્યા છે, જોઈએ આપણે ફરીથી, ડાયટમ્સ, રાઇઝોપોડા, યુગલિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ. મિત્રો ડાયટમ્સની અંદર આ વાત આવે છે, ડાયટમ્સને યાદ રાખજો. આ પ્રશ્ન અગત્યનો છે, સરસ પ્રશ્ન છે કે ડાયટમ્સની અંદર એનું લુક, એનો જે લુક છે એ સાબુદાની એટલે કે સાબુની ટ્રે જેવું, સાબુની ડિસ્ક જેવું એ દેખાય છે. ડાયટમ્સ એનું ઉદાહરણ યાદ રાખજો પ્રોટિસ્ટાનું. ઊંધો પ્રશ્ન પણ આવી શકે અહીંયાથી કે ડાયટમ્સ એનો રિલેશન કે સાબુદાની જેવી એનો દેખાવ. આગળ વધીએ, ડાયટમ્સમાં કયું રંજક દ્રવ્ય હોતું નથી? અગત્યનો શબ્દ છે, ડાયટમ્સ જ છે અગત્યનો શબ્દ, પણ રંજક દ્રવ્ય હોતું નથી. તો તમારે શું યાદ રાખ, પહેલાં જાણવું પડે કે કયા રંજક દ્રવ્યો એમાં મિત્રો હોય છે, કયા રંજક દ્રવ્યો હોય છે એ જાણવું પડે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ. તો મિત્રો યાદ હશે તમને કે ડાયટમ્સની અંદર ક્લોરોફિલ એ હોય છે, ક્લોરોફિલ સી અને ઝેન્થોફિલ 3 હોય છે. તો એમાં ક્લોરોફિલ બી ન હતું, યાદ હોય તો. એ જે ક્લોરોફિલ એ, બી અને ઝીઓઝેન્થિન એ યુગલિનોઇડ્સમાં આવતા હતા.
क्या होता था मित्रों, युग्लिनोइड्स नी अंदर क्लोरोफिल ए, क्लोरोफिल बी अने जियोसेंथीन आवता हता। एटले क्लोरोफिल बी आवतो हतो युग्लिनोइड नी अंदर। अहीं प्रश्न शुं हतो, डायटम्स में क्यूँ रंजक द्रव्य होत नहीं, तो आ त्रणे त्रण तो होय छे, क्लोरोफिल ए होय छे, सी होय छे अने ज़ेंथोफिल पण होय छे। तो आंसर अहीं शुं आवे छे, क्लोरोफिल बी होत नहीं। आगळना प्रश्न में जईए, डायनोफ्लेजलेट्स नी कोष दीवाल सेनी बनेली होय छे। डायनोफ्लेजलेट्स नी वात आवी फरीथी, आ स्वावलंबी छे। ऑप्शन्स छे पेप्टिडोग्लाइकन, तो मोनेरामां आवतुं हतुं याद करजो, क्यूटिकल, पेलिकल के सेल्युलोज नी तख्तीओ। तो आ क्यूटिकल पेलिकल आपणे एक आवरण छे, आवुं कंईक आव्युं न हतुं। याद करजो मित्रों, आपणे ज्यारे आगळ चर्चा करी एमां सेल्युलोज होय अथवा कोष दीवालनो अभाव होय, तो सेल्युलोजनी तख्तीओ शानी बनेली छे? डायनोफ्लेजलेट्सनी कोष दीवाल जे छे એ મિત્રો શાની બનેલી છે? સેલ્યુલોઝની તકતીઓની બનેલી છે। પ્રશ્ન ઉલટાવીને પૂછી શકે કે સેલ્યુલોઝની તકતીઓની કોષ દિવાલ ક્યાં હાજર જોવા મળે છે તમને? તો એ ડાયનોફ્લેજલેટ્સની અંદર જોવા મળે છે। આગળ વધીએ મિત્રો, કયું ડાયનોફ્લેજલેટ લિંગી પ્રજનન દર્શાવે છે? ડાયનોફ્લેજ લિંગી પ્રજનનની વાત છે। ફરીથી યાદ કરજો મિત્રો ચર્ચાને, આપણે એવું કીધું હતું કે આ પ્રોટિસ્ટા જે છે તે અલિંગી અને લિંગી બંને પ્રકારનું પ્રજનન દર્શાવે છે। અહીં લિંગી પ્રજનનની વાત કરી મિત્રો, તો ગ્લેનોડિનિયમ, બ્લાસ્ટોડિનિયમ, સેરેડિનિયમ, સેરેટિયમ કે પેરિડિનિયમ। તો મિત્રો આ યાદ રાખજો, આની અંદર મોટાભાગે અલિંગી પ્રજનન કરે અને બીજાણુ નિર્માણ આપણે વાત કરી હતી, બીજાણુ નિર્માણ દ્વારા કરે, ક્યાં તો બીજું કેવી રીતે કરે, દ્વિભાજન કરે, કઈ રીતે કરે, આપણે અલિંગી પ્રજનનની વાત કરી હતી। તો એ દ્વિભાજન બીજાણુ નિર્માણ દ્વારા એ પ્રજનન કરે છે। મને મિત્રો એ લિંગી પ્રજનન ઓછું એમાં ખાસ ઉદાહરણ છે, એટલે યાદ રાખી દેજો, આ યાદ રાખી દેજો કે સિરેટિયમ જે છે એના દ્વારા એ લિંગી પ્રજનન દર્શાવે છે। લિંગી પ્રજનન સિરેટિયમમાં જોવા મળશે મિત્રો। પ્રશ્નને ફરીથી આપણે વાંચીએ, કયું ડાયનોફ્લેજલેટ લિંગી પ્રજનન દર્શાવે છે? તો કયું ડાયનોફ્લેજલેટ? તો અહીં ઉદાહરણ યાદ રાખવાનું છે મિત્રો, સિરેટિયમ જે છે એ લિંગી પ્રજનન દર્શાવે છે, આ યાદ રાખવું પડશે તમારે। સ્વાવલંબી અને પરાવલંબી બંને પોષણ ધરાવતું, બંને પ્રકારનું પોષણ ધરાવતું સજીવ કયું? આપણે પોષણના અનુસંધાનમાં વાત કરેલી, પાંચ ઉપસૃષ્ટિમાં એને ડિવાઈડ કર્યું હતું મિત્રો, યાદ કરજો। પ્રથમ ત્રણ જે હતા સ્વાવલંબી હતા, પછી ચોથા નંબર પર જે હતું એ પરાવલંબી હતું, અને પછી ચલિત હતા। તો બંને પ્રકારના, તો યુગ્લિનોઇડ્સ, ડાયટમ્સ, ડાયનોફ્લેજલેટ્સ કે સ્લાઇમ મોલ્ડ, તો તરત જ આપણું યુગ્લિનોઇડ પર તમને ધ્યાન જતું હશે। બાકીનાને જોઈ લઈએ, ડાયટમ્સ સ્વાવલંબી હતા, ડાયનોફ્લેજલેટ્સ પણ સ્વાવલંબી હતા, આ સ્લાઇમ મોલ્ડ કેવા હતા મિત્રો, એ પરાવલંબી હતા, બરાબર। તો યુગ્લિનોઇડ્સની જો વાત કરીએ, તો એને જ્યારે સૂર્યપ્રકાશ મળે છે ત્યારે એ પ્રકાશ સંશ્લેષણ કરતા હતા, પણ પ્રકાશની ગેરહાજરીમાં તેઓ કેવા બનતા હતા? પરાવલંબી બનતા હતા। એટલે સ્વાવલંબી અને પરાવલંબી બંને પ્રકારનું પોષણ ધરાવતું સજીવ કયું? યુગ્લિનોઇડ્સ। તો મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નો અહીંથી બની શકે છે, કે પણ એના માટે તમારો જો થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હશે, તમારું વાંચન બરાબર હશે, તો જ તમે આવા પ્રશ્નોના જવાબ આપી શકશો મિત્રો। તો આનો સ્ક્રીનશોટ લઈને મિત્રો લખી લેવા।